મિત્રો હું શાળા રચના વાસુદેવની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય ગુજરાતી જેમાં આપણે પાઠ 6 નર્મદા મૈયા પાઠનું નામ છે નર્મદા મૈયા જેના લેખક છે રમણલાલ સોની. તો કે આપણને કદાચ પરીક્ષા પૂછાય કે નર્મદા મૈયાનો લેખક કોણ હતો અથવા તો ખાલી જગ્યામાં પણ પૂછી શકાય હતા જોડકામાં પણ પૂછી શકાય તો તમે લખી શકો છો કે રમણલાલ સોની બરાબર. હવે આપણે પાઠ જોશું. પાઠનું નામ છે નર્મદા મૈયા. આજે પાઠ છે એ કાંકો પ્રવાસનું વર્ણન કરતો પાઠ છે. તો આ પાઠ આપણે કેવી રીતે સમજશું તો કે આપણે હું તમને બોલું છું અને તમારે બધાએ સાંભળવાનું છે. તો સૌથી પહેલા બધા આંખ બંધ કરી અને જે હું કહું છું એ સાંભળવાનું છે. સુઈ નથી જવાનું. આંખ બંધ કરી અને આપણે જે રીતે હું તમને સમજાવું છું અત્યારે આપણે તમે બધા સામે નથી કદાચ તમે બધા સામે હોત તો હું તમને ખરેખર સરસ રીતે આ પાઠ વ્યવસ્થિત સારી રીતે સમજાવું. તો હવે આમાં આપણે શું કરવાનું છે તો કે આ એક પાઠ છે એ એક લેખક છે એ કેવી રીતે સમજાવે છે તો કે પોતે જે છે એ ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓને આ પાઠનું વર્ણન કરતા કહે છે કે હું તમને જે પાઠ સમજાવું છું એ આપણે આવી રીતે સમજવું જોઈએ. તો ત્યારે જે આ લેખક છે જેને શિક્ષક એક પાઠ સમજાવે છે ત્યારે કહે છે કે તમે બધા આંખ બંધ કરી અને મારી વાત ધ્યાનથી સાંભળો. તો ફે એનું કારણ શું છે આંખ બંધ કરવાનું? તો કે તમે આંખ બંધ કરી અને ધ્યાનથી બેસો અને જે હું બોલું છું એ તમે સાંભળતા હો તો ખરેખર તમે એવો અનુભવ કરી શકો કે હું જેટલી વસ્તુ બોલી છું એ વસ્તુ એ જગ્યાએ તમે જઈને આવ્યા છો. જેમ કે માનો હું આજે તમને એમ કહું કે આજે હું તમને તમારા મામાના ઘરે લઈ જઈશ બરોબર. એટલે તમારા બધાના મગજમાં શું આવી ગયું મામાનું ઘર આંખ બધાની બંધ છે અને બધા એના મામાના ઘરે જવાનું છે. તો હવે હું એમ કહું છું કે ચાલો આપણે બધા આવે ઘરેથી જઈએ છીએ મામાના ઘરે. બાર નીકળ્યા છીએ ડેરીથી બહાર પહોંચ્યા છીએ ત્યાંથી આપણે રિક્ષામાં જવાનું છે. પછી રિક્ષામાંથી કોઈના મામા છે એ બહાર રહેતા હોય તો આપણે બસમાં બેસવાનું છે. હવે મામાના ઘરે પહોંચી ગયા છીએ. જો તમે 5 મિનિટ ધ્યાનથી આંખ બંધ કરીને જે હું બોલું છું એ તમે સાંભળો એટલે તમને રિયલ થશે કે ના ના સાચે આપણે મામાના ઘરે જઈ આવ્યા. તો આ પાઠમાં કવિ જે છે એ જ રીતે બધાને નર્મદાનું પ્રવાસનો આખો વર્ણન કરે કે છે બરાબર. ચાલો ત્યારે આજે એક નવી જાતનો પ્રવાસ કરીએ. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? 13,200 કિલોમીટર છે એટલી બરાબર. કેટલી છે તો કે 13,200 કિલોમીટર છે એટલી. તમને થશે અરે કેટલી લાંબી ક્યારે પૂરી થાય? હવે મેં તમને કીધું એમ કે આટલી લાંબી મુસાફરી કરતા કેટલો સમય લાગે તો કે ખૂબ જ વધારે સમય લાગે. પણ આપણે તો આટલી મુસાફરી ખાલી માત્ર 10-15 મિનિટમાં જ કરવાનું છે. તો તમને એવો વિચાર આવશે કે એ કઈ રીતે શક્ય બને? તો કે મેં તમને કીધું એ રીતે તમારા ધ્યાનથી સાંભળવાનું છે. તો કે હવે કઈ રીતે? તો કે જોઈએ કેટલીક લાંબી ક્યારે પૂરી થાય અને કેવા થાકી જવાય. પણ આપણે પંખીની પાંખને અને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. નહીં થાક લાગે અને સમય પણ નહીં ભગે. હવે મેં તમને કીધું એમ જે મેં તમને મામાના ઘરમાં તમને એક્ઝામ્પલ આપ્યું એ જ રીતે આ પ્રવાસમાં પણ હવે તમે 5 મિનિટમાં મામાના ઘરે જઈને આવતા રહેશો નહીં પાછા. એ જ રીતે કવિ આમાં પાઠનું વર્ણન કરે છે. એ જ રીતે પ્રવાસ કરાવે છે. મનને તૈયાર રાખજો. આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છે પૂર્વ તરફ. ત્યાં મૈકલ નામનો પર્વત છે એની તળેટીમાં એક વિશાળ સરોવર છે. અમરકંટક ત્યાંથી નીકળે છે. પ્રશ્ન પૂછવામાં આવે કે અમરકંટક ક્યાંથી નીકળે છે તો કે અમરકંટક છે એ મૈકલ નામના પર્વતમાંથી પર્વતની તળેટીમાંથી નીકળે છે બરાબર છે. અને ક્યાંથી? તો કે મધ્યપ્રદેશના મેકઅપ નામનો પર્વતની તળેટીમાંથી નીકળે છે. આપણે નર્મદા મૈયા આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી અને સરકતી રેખા દેખાય. એ જ નર્મદા ઉપરનો ભાગ ઉત્તર ભારતને ચીનને નીચેનો ભાગ દક્ષિણ ભારત. વળી કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ ઊંચા પર્વતો છે. હવે તમને આમાં હું તમને જે સમજાવું છું એ તમે મનમાં આ દ્રશ્ય તમારા ઊભા કરવાના છે. કે જેમ કે મેં કીધું કે ઉત્તરના ભાગે અને દક્ષિણના ભાગે અને કેટલાય કિલોમીટર સુધી નર્મદાની બંને બાજુએ પર્વત છે. તો
હવે તમારા મગજમાં પર્વતે આવી ગયા અને નર્મદા નદીમાં આવી ગઈ બરાબર છે ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા અને વચ્ચે વહે છે દસમસ્થી ઉછળતી કૂદતી નર્મદા તમને ખબર છે કે નર્મદાનો અર્થ જે આપણને આનંદ અને કે નર્મ આપે તે નર્મદા એના કિનારા પરની કૂદતી કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે ઠેર સુંદર વૃક્ષો અને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો બરાબર છે ને પહાડો છે એ ક્યાં ઊંચા હોય ક્યાં નીચા હોય છે એટલે કે છે કે એની સાથે વહેતા ઝરણા અને પહાડો ત્યાં ગ્રીવત્રી વાળા સુંદર ખુલ્લા મેદાનો અને નર્મદા ત્યાં એકદમ શાંત ત્યાં દ્રૌપદી કુદતી અને એટલે એને રેવા પણ કહે છે નર્મદાનું બીજું નામ શું છે તો કે નર્મદાનું બીજું નામ રેવા પણ છે બરાબર રેવા એટલે કે કુદનારી ક્યાંક અને ધોક બની જાય છે ને ક્યાંક પહાડ પહોળા પટે દીર્ઘમ રેવાય છે આવી સરસ નદી આહાર ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા નથી તમારા દાદા દાદી અને સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે ત્યાંથી પાદ પંકજ નનામી દેવી નર્મદે એટલે કે તે જે નર્મદા છે એ દેવી તરીકે પૂજાય છે જો આમ વાત કરતા કરતા આપણે જબલપુર પાસે ભેડા ઘાટ આવી પહોંચ્યા સુંદર જગ્યા છે આ આરસ પરાના ઘેરા પીળા કડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ને આ જુઓ પર્વતો કેટલા નજીક આવી ગયા છે બરાબર હવે ક્યાં પહોંચે છે તો કે જબલપુર પાસે ભેડા ઘાટ આવી પહોંચ્યા હતા હવે ભેડા ઘાટમાં કેવું સુંદર દ્રશ્ય છે એનું વાત કરી છે કે તો કે ત્યાં રાત્રે આપણે ચાંદની રાતે નૌકા વિહારની એવી મજા આવે છે કે એની વાત જવા દો પર્વતો નજીક આવી ગયા છે જાણ વાતો વળ ગયા આ જગ્યાને બંદરકૂદ કહે છે બરાબર છે ને તો ભેડા ઘાટને બીજા કયા નામે ઓળખાય છે તો કે ભેડા ઘાટને બંદરકૂદ કહે છે આ પર્વત પરથી સામેના પર્વતને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કુદાકૂદ કર્યા કરે છે એટલે આ ઘાટનું નામ છે એ બંદરકૂદ પડ્યું છે તો તમને પ્રશ્ન પૂછે કે બંદરકૂદ કેમ કહેવાય છે તો કે આ આ ઘાટ અથવા તો પહાડ પરથી બીજા પહાડ અથવા તો સામેના પહાડ ઉપર વાંદરા છે એ કુદાકૂદ કરે છે અને વચ્ચે નદી માતા જોયા કરે છે વાંદરાકૂદ કહે છે કે જૂનાના નાના નાના સુરવીરો સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કુદાવીને જતા હતા હવે શું કહે છે કે જ્યારે પહેલાના જમાનામાં યુદ્ધમાં જતા ત્યારે એના ઘોડા પણ આ જે પર્વતો છે એની આજુબાજુ કૂદીને જતા હતા કુદાવીને જતા હતા ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 ચોકણીઓનું ગૌરી શંકર મંદિર આ નર્મદા મૈયાના કિનારે મંદિરો કેટલા બધાને ફેર ફેર હવે શું કહે છે કે નર્મદાના કિનારે 108 પગથિયાવાળું દેવી માતાનું ગંગા મૈયાનું ગૌરી શંકર મંદિર છે ત્યાં આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધા અને ફેર ફેર મંદિરો પણ ખૂબ જ છે અને જાજા છે હવે થોડાક આગળ જઈશું અને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મોસમ ધારીમાં વધારે વરસાદ પડે તેને શું કહીએ ધુવાધાર વરસાદ ધુમા એટલે કે ધુમાડો અને ધાર એટલે કે પાણીની ધાર આ ધુવાધાર નામની જગ્યાને નર્મદા ધોધની જેમ પડે છે ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે અને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જોઈ લ્યો કેટલું સુંદર દ્રશ્ય હશે તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો આજુબાજુ ખુલ્લા પ્રદેશ આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે છે બરાબર હવે શું કહે છે કે નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મોસળ ધારથી પણ વધારે વરસાદ પડે છે બરાબર હવે વરસાદ પડે છે અને એને શું કહે છે તો કે ધુવાધાર એટલે કે તો કે કેવો તો કે ખૂબ જ ધુમા એટલે કે ધુમાડો અને ધાર એટલે કે પાણીની ધારા હવે ઊંચા પર્વત ઉપરથી જ્યારે નીચે પડે છે ત્યારે ખૂબ જ ઊંચેથી નીચે પડે છે એટલે એનો અવાજ પણ સિંહની ગર્જના જેવો અને ખૂબ જ ઊંચેથી પડે છે એટલે આપણને એ પીણ જેવા દેખાય છે જાણે સાબુના પીણ હોય અને એ એટલા ઊંચેથી પડે છે એટલે
છાટા છે ઈ ઉડે છે જેથી છાટાનો આખો ધુમાડા જેવું વાતાવરણ બની જાય છે ખૂબ સરસ વાત છે ફરીથી આગળનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ